जय श्री स्वामी नारायण। श्री सहजानंद गुरुकुल संचालित श्री पुरुषोत्तम विद्यालय मानकुआ ऑनलाइन एजुकेशन में विद्यार्थी मित्रों आप सर्वे नु हार्दिक स्वागत छे। आना पहला आपणे धोरण 6 नी अंदर ज संस्कृत विषय में विषयांग तरीके अहीं आपणे आठमू लेसन जोयुं। ए आठमा लेसन में आपणे कागड़ानी चतुराई काकस्य चातुर्यम जोयुं। हवे अहीं छे समय, समय वखत काल अंग्रेजी में टाइम। આ આપણા વ્યવહારની અંદર એનું ખૂબ જ મહત્વ છે। સમય વગર આપણે કંઈ કરી શકતા નથી એમ। એટલે ગુજરાતીમાં પણ આપણે સમયને જાણીએ છીએ, હિન્દીમાં પણ, અંગ્રેજીમાં, એવી રીતે અહીંયા સંસ્કૃતમાં પણ છે। આપણે ઘડિયાળની ખબર જ છે કે ઘડિયાળ કેવી હોય, બે કાંટા અને એક થી બાર। વિજ્ઞાનમાં, ગણિતમાં પણ એક થી બારની વચ્ચે પાંચ મિનિટના ગાળામાં આ હોય છે। અને એ સંસ્કૃતમાં કેમ બોલવું, અહીંયા મેં થોડાક શબ્દો અમુક લખ્યા છે। આપણે સંખ્યા પણ શીખ્યા છે સંસ્કૃતમાં, એક, દ્વે, ત્રીણી, ચતુર્થ। તો આ જે શબ્દો આની આગળ મૂકીએ આપણે, વાદનમ, એક વાદનમ, એક વાગ્યો છે, દ્વે વાદનમ, બે વાગ્યા છે, એવી જ રીતે વાદને, એક વાદને, દ્વિવાદને, ત્રણી વાદને, એક વાગ્યે, બે વાગ્યે, ત્રણ વાગ્યે। તો આ સમય સંસ્કૃતમાં આપણે કેમ બોલવું, વાદનમ વાગ્યા, ઘટી, ઘટિકા યંત્રમ એટલે કે ઘડિયાળ જે આપણે પહેરીએ છીએ અને મોબાઈલમાં જોઈએ છીએ, વાદનમ વાગ્યા, વાદને વાગ્યે, સૂચિ, સૂચિ એટલે સોય, સોય મીન્સ કાંટો, ઘડિયાળનો કાંટો, જે ઘડિયાળમાં કાંટા હોય છે બે ત્રણ, સેકન્ડ કાંટો પણ ઘણી ઘડિયાળમાં હોય છે। તો અહીંયા દીર્ઘ સૂચિ એટલે મોટો કાંટો, દીર્ઘ એટલે મોટું, સૂચિ એટલે કાંટો, દીર્ઘ સૂચિ મોટો કાંટો, લઘુ એટલે નાનો, સૂચિ એટલે કાંટો, નાનો કાંટો ઘડિયાળની અંદર આપેલો હોય છે। આ તમારી પાઠ્યપુસ્તકની બુક, મોટો કાંટો, નાનો કાંટો, ઘડિયાળ આપેલી જ છે। આમાં સમય આપણે બતાવતા શીખવાનું, અહીંયા તમને પહેલા ચિત્રમાં આપેલું છે પાંચ, પંચવાદનમ, પાંચ વાગ્યા છે એવો મતલબ, અષ્ટવાદનમ, આઠ વાગ્યા, નવવાદનમ, ત્રીણીવાદનમ, ત્રિવાદનમ, ત્રિવાદનમ,
ત્રણ વાગ્યા છે. એકા એક વાદન એક વાગ્યું છે એમ દ્વે ચતુર્થ વાદન ષટ વાદન સપ્ત વાદન અષ્ટ વાદન નવ વાદન દશ વાદન દ્વાદશ વાદન એકાદશ વાદન એકાદશ એટલે 11 વાગ્યા છે દ્વાદશ વાદન 12 વાગ્યા છે. અહીંયા પશ્યતુ એવમ ચ લિખતુ જુઓ અને લખો. તો અહીંયા પહેલું ચિત્ર છે મોટો કાંટો 12 ઉપર છે, નાનો કાંટો 11 ઉપર છે અને અહીંયા અને આપણે કહીએ એકાદશ વાદનમ 11 વાગ્યા છે. 11 ઉપર કાંટો નાનકડો છે, મોટો કાંટો 12 ઉપર છે. એકાદશ વાદન. પછી બીજું ચિત્ર છે નાનો કાંટો 4 ઉપર છે, મોટો કાંટો 12 ઉપર છે. ચતુર્થ વાદન તો 4 વાગ્યા છે. નાનો ને મોટો કાંટો બંને ભેગા 12 ઉપર છે. દ્વાદશ વાદન 12 વાગ્યા છે. નાનો કાંટો 9 ઉપર છે, મોટો કાંટો 12 ઉપર છે. 12 અને 9 નાનો કાંટો જે અંક ઉપર હોય અને મોટો કાંટો 12 ઉપર જ હોય તો સમજી લ્યો એટલા એ વાગ્યા. જુઓ મોટો કાંટો 12 ઉપર જ છે બધે છે, નાનો કાંટો જુદી જુદી સંખ્યા ઉપર છે. જો અહીંયા નાનો કાંટો 11 ઉપર છે, અહીંયા 4 ઉપર છે, અહીંયા 12 ઉપર જ છે નાનો કાંટો, અહીંયા નાનો કાંટો 9 ઉપર છે, અહીંયા નાનો કાંટો 10 ઉપર છે, અહીંયા નાનો કાંટો 7 ઉપર છે, અહીંયા નાનો કાંટો 2 ઉપર છે, અહીંયા નાનો કાંટો 6 ઉપર છે, પણ મોટો કાંટો 12 ઉપર જ છે. જ્યારે મોટો કાંટો 12 ઉપર હોય અને નાનો કાંટો જુદી જુદી સંખ્યા ઉપર હોય, દાખલા તરીકે 1 તો 1 વાદન, દાખલા તરીકે 2 તો દ્વિવાદન, 3 હોય તો ત્રિવાદન, 4 ઉપર હોય જેમ કે અહીંયા છે ચતુર્થ વાદન, અહીંયા 9 ઉપર છે, મોટો કાંટો 12 ઉપર જ હશે, નવ વાદન, દસ વાદન, સપ્ત વાદન, દ્વિવાદન, ષટ વાદન. તો અહીંયા આ જુદા જુદા સમય તમને આપેલા છે. આથી આગળ પણ આપણે 7મા ધોરણમાં સમય વિશે શીખીશું ત્યારે વધારે જોશું. અત્યારે આ સમયને કેવી રીતે આપણે જોવો અને કેવી રીતે આપણે એને સમજવો. દાખલા તરીકે 5 ઉપર કાંટો હોય નાનકડો અને મોટો કાંટો 12 ઉપર હોય તો આપણે એને કહીએ પંચવાદનમ. નાનો કાંટો 3 ઉપર હોય અને મોટો કાંટો 12 ઉપર જ હોય તો ત્રિવાદનમ. એમ અહીં જુદા જુદા આપણે સમયે જુદી જુદી સમયની બાબત આપણે સંસ્કૃતમાં કહી શકીએ. એવી જ રીતે માની લો કે આ ઘડિયાળ છે, આપણે એમ કેવું છે એશા ઘટિકા, તો એશા ઘટિકા એટલે એશા ઘટી, આ ઘડિયાળ છે. એશા ઘટી અસ્તિ, આ ઘડિયાળ છે. ઘટી મધ્યે એશા દીર્ઘ સૂચિ, ઘટી મધ્યે એટલે ઘડિયાળની વચ્ચોવચ્ચ, ઘટી મધ્યે એશા દીર્ઘ સૂચિ, દીર્ઘ સૂચિ એટલે મોટો કાંટો, ઘટી મધ્યે, ઘટી એટલે ઘડિયાળ, ઘડિયાળની વચમાં મોટો કાંટો છે. એવી જ રીતે ઘટી મધ્યે
लघु सूची अस्ति घड़ियाळनी वच्चे एटले के घड़ियाळनी वच्चे होय नानो कांटो छे लघु सूची अस्ति नानो कांटो छे एवी ज रीते अधुना क समय आपने पूछे अत्यारे शुं समय थयो छे अधुना क समय अत्यारे शुं समय थयो छे आपणे एम कही शकीए अत्यारे 12 वाग्या छे अधुना द्वादश वादनम 12 वाग्या छे अधुना त्रिवादनम प्रातः पंचवादने प्रभु स्मरण पंचवादने प्रातः एटले सवाय पंचवादने एटले के 5 वागी सवारना 5 वागी भगवान नु स्मरण करवानु रात्रो तो रात्रे रात्रे सुवानो टाइम रात्रो 10 वादने रात्रो 10 वादने शयनम रात्रे 10 वागे सुवानो रात्रो प्रातः प्रभाते तो के सवारमा प्रभाते प्रातः बे एक ज वस्तु छे सवारमा 6 वागे आपणे स्नान करिए तो मानी लो स्नानम करो प्रभाते 6 वादने व्यायाम 6 वागे कसरत करी કહેવાનો મતલબ સમય બતાવો જે આપણી ક્રિયાઓ આપણે કરી છે એની સાથે આ સમયને જોડી દે અને વાદને મને વાદને અહીંયા માની લો એક કર નાખો દ્વિ કર નાખો ત્રિ કર નાખો ચતુર્થ કર નાખો એક વાગ્યો બે વાગ્યા ત્રણ વાગ્યા ચાર વાગ્યા પાંચ વાગ્યા છ વાગ્યા વગેરે કહેવાનો મતલબ કે આપણે સંસ્કૃતની અંદર સમય કેવી રીતે બતાવવો છે આપણને કોઈ પૂછે કે ચતુર્થ વાદને એટલે શું ચતુર્થ વાદને એટલે 4 વાગ્યે ષડ વાદને એટલે શું તો કે ષડ વાદને એટલે 6 વાગ્યે શુભમ ષડ વાદને કિમ કરોતિ આપણને કોઈ પૂછે તો કે 6 વાગે શુભમ શું કરે છે બરોબર કહેવાનો મતલબ શુભમ 6 વાદને વ્યાયામ કરો છો એ 6 વાદને 6 વાગે વ્યાયામ એટલે કસરત કરે છે કહેવાનો મતલબ સમયનો જે આપણે વ્યવહારની અંદર જે ઉપયોગ કરીએ છીએ એ જ આપણે અહીંયા સંસ્કૃતમાં શીખવાની વાત છે સંસ્કૃતમાં આપણે આ આગળ 7મા ધોરણમાં પણ સમય આવે છે એ થોડોક ફરી ફેરવાઈને આવે છે અહીંયા આપણે આ સમયના પ્રકરણને પૂર્ણ કરીશું નવું પ્રકરણ લઈને આવું નવા સેશનમાં ત્યારે ફરી મળીશું આપણે એમાં નવા પ્રકરણમાં ત્યાં સુધી આપ સર્વે વિદ્યાર્થીઓ SSGMની આ યુટ્યુબને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવું સેશન લઈને આવું ત્યાં સુધી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને જય શ્રી સ્વામિનારાયણ